नमस्कार, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ સમાચારોની સાથે હું છું નિધિ પટેલ. હવે નજર કરીએ આજની હેડલાઇન્સ પર. છાપી બ્રિજ ઉપર મહંત નરસિંહાના સરતનસે અલગ લખેલા પોસ્ટરો ચીપકાવતા હિન્દુ સમાજમાં રોષ. વિવાદાસ્પદ પોસ્ટરો લગાવનારો વિરુદ્ધ હિન્દુ સમાજ દ્વારા છાપી પોલીસ અને ડીસા પોલીસ મથકે ગુનો નોંધાયો. बनासकांठा जिल्ला में कृषि सहाय पेकेज और तीड़ सहाय पेकेज 9.59 करोड़ चुकवायु. 8478 जेटला असरग्रस्त खेडूतों ने राहत अनुभवी. आज थी शुरू थता माताजीना पावन दिवस चैत्री नवरात्रि शुभारंभ थयो त्यारे बनासकांठा जिल्लाना सुविख्यात यात्राधाम शक्तिपीठ अंबाजी में आज नवरात्रि पर्व ने लई गढ़ स्थापन कर. पालनपुर सीडी एसटी बस ना चालके उपरी अधिकारी ना मानसिक त्रास थी कर्यो आत्महत्या नो प्रयास. एसटी ना ट्राफिक इंस्पेक्टर द्वारा अपातो हतो मानसिक त्रास. समाचार जोईए विस्तार थी. बनासकांठा जिल्ला में कृषि सहाय पैकेज और तीड़ सहाय पैकेज 9.59 करोड़ चुकवायू. 8478 जेटला असरग्रस्त खेडूतों ने राहत अनुभवी. तीड़ असरग्रस्त बनासकांठा जिल्ला ना थराद वाव अने सुई गाम त्रण तालुका में सहाय चुकवाई. बनासकांठा जिल्ला में कृषि सहाय पैकेज और तीड़ सहाय पैकेज 9.59 करोड़ चुकवायू. 8478 जेटला असरग्रस्त खेडूतों ने राहत अनुभवी. तीड असरग्रस्त बनासकांठा जिल्लाना थराद वाव अने सुईगाम त्रण तालुका में सहाय चूकवाई. बनासकांठा जिल्लाना सरहदी विस्तार में वर्ष 2019 अने 20 में 8 वक्त तीडना झूंडोए आक्रमण कर्यु हतु, जेमा दियोदर वाव भाभर अने थराद विस्तार में हजारों खेडूतों ने करोड़ों रुपयानु नुकसान थयु हतु. जो कि सरकारे आ नुकसान थयेला खेडूतों माटे सहायनी जाहेरात करी हती, जेमा मोटा भागना खेडूतोए ऑनलाइन अरजी करी हती, परंतु घणा खेडूतो अरजी ऑनलाइन बाकी रही गया हता. जो कि सरकार द्वारा ऑफलाइन अरजीओ पण पाछळथी स्वीकारवामां आवी हती. जिल्लाना टोटल असरग्रस्त 8478 खेडूतों ने 31 मार्च सुधी 9.59 करोड़ की सहाय चूकवामां आवी हती, जेमा तीड असरग्रस्त 616 खेडूतों ने जिल्लाना त्रण तालुका में वाव सुईगाम અને થરાદમાં સહાય ચૂકવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષ પહેલાં તીડ આક્રમણમાં ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. જો કે 2 વર્ષ બાદ પણ સહાય નહીં ચૂકવતા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી. ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ખેડૂતોને અંતર્ગત સહાય ચૂકવવા માટે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈ સરકારે મંજૂર કરેલ ગ્રાન્ટમાંથી ખેડૂતોને ચૂકવવામાં આવ્યા હતા. ઘણું બધું નુકસાન થયું હતું. એ વખતે ઓનલાઈન જેને ફોર્મ ભર્યા એ લોકોને સહાય ચૂકવવામાં આવી હતી. કંઈક ટેકનિકલ ખામી કે બીજા અન્ય કારણોસર જે લોકોને ઓનલાઈન ફોર્મ નહોતા ભરાયા અને તેના કારણે સહાયથી વંચિત રહી ગયા, એના માટે થરાદના ધારાસભ્ય તરીકે હું અને વાવના ધારાસભ્ય તરીકે ગેડીબેન બંને દ્વારા વારંવાર રજૂઆત થઈ હતી. છેલ્લે કૃષિ સચિવને મળી અને આ બાબતે રજૂઆત કરી હતી અને રોજ સમયસર પેમેન્ટ નથી મળ્યું, ઘણા સમય થઈ ગયું છે. તે બાબતે કૃષિ મંત્રી અને સચિવને રજૂઆત બાદ આજે 9 કરોડથી વધુના રકમ થરાદ વાવના ખેડૂતો જે ઓફલાઈન ફોર્મ ભર્યા હતા એને ચૂકવવામાં આવી છે અને દરેક જે લોકો વંચિત રહી ગયા છે એવા લોકો એવો કિસ્સો નથી, દરેકને પોતાના ખાતામાં જે 37,000 રૂપિયા લખે જે ચૂકવાના હતા એ એકના એ રકમ ચૂકવામાં આવી છે. આ બાબતે ખેડૂતોને વારંવાર રજૂઆત હતી અને એક આસ્થા પ્રતિનિધિ તરીકે વારંવાર વિધાનસભા હોય અથવા જ્યાં પણ મિટિંગમાં રજૂઆત થઈ છે આજે સફળતા મળી છે. દરેકના લોકોના ખાતામાં પૈસા ચૂકવવામાં 9 કરોડ રૂપિયાની જેટલી રકમ થરાદવા વિસ્તારમાં ચૂકવવામાં આવી છે. કૃષિ સહાય પેકેજ અને તીડ સહાય અંગે મળેલી ઓફલાઈન અરજીઓ તેમજ પેન્ડિંગ ટાઈમ બાર અરજીઓ માટે સરકારશ્રી તરફથી 9.59 કરોડની ગ્રાન્ટ 8478 જિલ્લાના ખેડૂતો માટે મળેલ છે, તેમજ તેઓને સહાય ચૂકવવાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવેલ છે. પાલનપુર શહેરમાં આવેલા દિલ્હી ગેટ રોડ લાલ દવાખાના પાસે જનસેવા અને પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા એક મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી. પાલનપુર શહેરમાં આવેલા દિલ્હી ગેટ રોડ લાલ દવાખાના પાસે જનસેવા અને પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા એક મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી.
पालनपुर शहर में आवेला दिल्ली गेट रोड पर राल दवाखाना पासे जनसेवा अने प्रभुसेवा ट्रस्ट द्वारा मिनरल पानी नी परबनो शुभारंभ करवामां आव्यो हतो, जेमां वोर्ड नंबर 2 ना कोर्पोरेटर श्री सागरभाई हाजर रह्या हता। तेमज पालनपुर पालिकाना दंडक श्री नरेशभाई राणाए पण हाजर रही परबनो शुभारंभ करावे हतो। उनाळा दरमियान लोकोने ठंडा पाणीनी जरूरियात वधु प्रमाणमां रहेती होय छे अने पालनपुर शहर कामरथे लोको मोटी संख्यामां रोजबरोज आवता होय छे, त्यारे उनाळानी काळजगार गरमीमां लोकोने ठंडू पाणी मळी रहे ते आशयथी सेवाभावी संस्था द्वारा मिनरल पाणीनी परब शरू करवामां आवी। आ परबने शरू थता लाल दवाखाना सिविल હોસ્પિટલમાં આવતા દર્દીઓને પીવાના પાણી માટે મોટી રાહત થશે। પાણીની પરબની સાથે સાથે જનસેવા અને પ્રભુસેવા ટ્રસ્ટ દ્વારા ચકલીઓના પાણી પીવા માટે ચકલીઓના કુંડા પણ વિતરણ કરવામાં આવ્યા હતા। રોલ કમ્પ્લેન આજે અહીંયા પાણીની પરબનો પ્રોગ્રામ રાખેલો છે। છેલ્લા 4-5 વર્ષથી મારા મમ્મી પપ્પા પણ સેવા આવી છે, તો એવરી યર અમે લોકો પાણીનું પરબનું રાખીએ છીએ ગરમીની સિઝનમાં, અને જનસેવા પ્રભુસેવા ગ્રુપના એ લોકો બધું મેનેજમેન્ટ કરે છે આદિત્યથી, અને બધું વ્યવસ્થિત અને સારું કામ કરે છે। આ પાણીની પરબ તો અહીંયા લેડીઝ હોસ્પિટલ આગળ આપણે રાખેલું છે, જેની બી પાણીની કે કોઈ બી જરૂર હોય બરાબર તો અહીંયાથી તાત્કાલિક ધોરણે રાખી શકે છે। અને આપણે આ 2 મહિનાનો પ્રોગ્રામ છે બરાબર ગરમીના સિઝનમાં, એટલે જેટલું બને એટલું એનો ઉપયોગ થાય એ સારું। શું નામ તમારું? સુનિલ મહેશ્વરી છે, અને ઉનાળા પૂરતી પરબ ચાલશે, બધા મિત્રો સહયોગમાં આપે છે, બધા મિત્રોનું આભાર માનું છું। જનસેવા બધી જય સોની પાલનપુર, થેન્ક યુ। પાલનપુર CDST બસના ડ્રાઈવરે ઉપરી અધિકારીના માનસિક ત્રાસથી ફિનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર। પાલનપુર CDST બસના ડ્રાઈવરે ઉપરી અધિકારીના માનસિક ત્રાસથી ફિનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એસટી વિભાગના પાલનપુર CDST બસના ચાલકે ટ્રાફિક ઇન્સ્પેક્ટરના માનસિક ત્રાસથી ફિનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમણે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો પાલનપુર એસટીની પાલનપુર CDST બસના ચાલક શેરદાદ ખાન યાસીન ખાન પઠાણ પાલનપુર CDST બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જેમને સોમવારે ગોબરી રોડ પર સ્થિત એસટી વર્કશોપમાં ફિનાઇલ પી લઈ અપઘાતનો પ્રયાસ કરતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બચાવી લીધા હતા। ત્યારે શેરદાદ ખાને જણાવ્યું હતું કે છેલ્લા 4 માસથી અમારા એસટી વિભાગના ટ્રાફિક ઇન્સ્પેક્ટર શેખ દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। મારી પાસે ડુંગળી અને દ્રાક્ષ મંગાવવામાં આવી રહી છે, અને હું ન પાડું તો મને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપવામાં આવે છે, જેથી મેં કંટાળીને ફિનાઇલ પી લઈ જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો। આ સમગ્ર બનાવને લઈને એસટી વિભાગના કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે। જોકે બસ ચાલક શેરદાદ ખાન દ્વારા એસટીના TI સામે શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે। મારું નામ શેરદાદ ખાન યાસીન ખાન પઠાણ છે, હું એસટીમાં 25-27 વર્ષથી નોકરી કરું છું। ઈમાનદારીપૂર્વક હું મજદૂર મહાજનનો સભ્ય છું, BMS યુનિયનનો, અને મને છેલ્લા 3 મહિનાથી TI અબ્દુલભાઈ TI શેખ સાહેબ મને બહુ ત્રાસ આપે છે માનસિક રીતે, અને મેં શનિવારે બપોરે 11 કલાકે ગોબરી રોડ વર્કશોપ ખાતે પોઈઝન ફિનાઇલની એક બોટલ પીધેલ, અને હું સિવિલમાં 12 વાગે એડમિટ થયેલ। આજ રોજ મને રજા મળ્યા પછી હું આજ બહાર આવ્યો છું, અને મને બહુ ત્રાસ આપતા હતા એટલે મેં પોઈઝન પીધું હતું। શાના માટે ત્રાસ આપતા હતા? મને નોકરી બારામો, અને હું પાલનપુર CDST ફરતો હતો તો મને કે 2 બોરી મારા માટે ડુંગળી લેતો આવજે, દ્રાક્ષ 2 કિલો લેતો આવજે। હવે સાહેબ મારા પગારમાં પૂરું ન થતું હોય તો હું ક્યાંથી એમના માટે ડુંગળી અને દ્રાક્ષ લાવું? મને કે હું તને ડિસમિસ કરાવી દઈશ, સસ્પેન્ડ કરાવી દઈશ, હું તારી બદલી કરી નાખીશ, અને મને મા બુનની નાગી નાગી ગાળો બોલે 3 મહિનાથી આ રીતે મને ત્રાસ આપે છે, અને એટલો જ ત્રાસ આપે છે તો મેં પોઈઝન પીધો। મારે 3 બાળકો છે, કુંવારા છે, મારી ઘરની પરિસ્થિતિ થોડી નબળી છે, અને મેં એમનાથી શેખ સાહેબથી TI શેખ સાહેબથી કંટાળી અને મેં પોઈઝન પીધેલું। બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા જિલ્લાભરમાં ઉનાળાની આખરી સિઝનમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે માટે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયું। બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા જિલ્લાભરમાં ઉનાળાની આખરી સિઝનમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે માટે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સોસાયટી દ્વારા જિલ્લામાં 7,000થી વધુ પાણીના કુંડા, પક્ષીઓના માળા અને પક્ષી છણ માટેના કુંડાનું વિતરણ કરવામાં આવશે।
પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સમગ્ર ભારતમાં વર્ષ 2010 થી કાર્યરત છે, જે પશુઓ પર થતા અત્યાચાર અટકાવવાની તેમજ પશુઓને કતલખાને લઈ જવાતા અટકાવવાની પ્રવૃત્તિ ઉપરાંત પશુ પક્ષીઓને નિભાવ તેમની આજીવિકા તેમના રક્ષણ માટેની પ્રવૃત્તિઓ કરી રહી છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ડાયરેક્ટર ચુનીભાઈ શાહ અને સભ્ય શાસ્ત્રી કિશોરભાઈ દવેએ જણાવ્યું હતું કે હાલમાં આ ઉનાળાના આકરા તાપની શરૂઆત થઈ છે ત્યારે પક્ષી પક્ષીઓને રહેવા અને ખાવા પીવાનું મળી રહે તે માટે સોસાયટી દ્વારા જિલ્લાભરમાં દરેક પ્રાંત કચેરીના સહયોગથી 7,000થી વધુ પક્ષીઓને પીવા માટેના કુંડા, તેમને રહેવા માટેના માળા તેમજ ચણ માટેના વિશેષ કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવનાર છે. લોકોને પણ સોસાયટી દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર આગળ, જાહેર જગ્યાએ, મંદિરો, આશ્રમ, શાળાઓ વગેરે જગ્યાએ આવા કુંડા લગાવી પક્ષીઓને ચણ અને રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ છે. અત્યાચાર નિવારણ સમિતિ 2010થી ભારતભરમાં કાર્યરત છે. બનાસકાંઠામાં પણ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના નેજા હેઠળ વિવિધ પ્રાણીઓના સંરક્ષણ માટે, પ્રાણીઓની આજીવિકા માટે, પ્રાણીઓના જીવન માટે એની ચિંતા કરવામાં આવે છે અને કતલખાને જતાં અટકાવવામાં આવે છે, એમના અત્યાચારો અટકાવવાનું કામ થાય છે. આજરોજ હમણાંથી જે ઉનાળાની અને ગરમીની શરૂઆત થઈ છે, જેના કારણે કરીને પક્ષીઓ પાણી અને દાણા વગર તરફડતા હોય તો એવા સંજોગોમાં પક્ષીઓને ખાવાને પીવાનું મળી રહે એવી વ્યવસ્થા ઊભી થાય એના માટે અમે આ પક્ષીઓના પાણી માટેની વ્યવસ્થાનું કુંડું અને પક્ષીઓ રહી શકે એના માટેનું માળો અને પક્ષીઓને દાણા ચોગી શકે એના માટેનું એક દાણાની પણ કુંડી બનાવી છે. આવી ત્રણ વસ્તુઓનું વિતરણ આખા જિલ્લામાં થશે. લગભગ 7,000થી 8,000 પાણીના કુંડાઓ અને 7,000થી 8,000 માળાઓ આખા જિલ્લાભરમાં વિનામૂલ્યે લોકોના ઘર ઘર સુધી પહોંચે અને બને ત્યાં સુધી જાહેર સ્થાનો છે, મોટા મોટા મકાનો કે સ્કૂલો કે મંદિરો, આશ્રમો, આવી જગ્યાઓ જે છે જ્યાં છાંયડો છે પણ પાણીની વ્યવસ્થા નથી, તો લોકો કુંડું ભરીને મૂકે અને પક્ષીઓનું જીવન બચે એવા શુભ આશયથી કલેક્ટરશ્રી બનાસકાંઠાના નેતૃત્વમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિએ આ નિર્ણય કર્યો અને અત્યારે જેટલી જેટલી પ્રાંત કચેરીઓ છે એ તમામ પ્રાંત કચેરીઓ ઉપર આ પ્રકારનો કાર્યક્રમ દિન પ્રતિદિન, આજે સવારે પાલનપુરમાં થયો, અત્યારે ડીસામાં થયો, આવતીકાલે ધાનેરા થશે, એ રીતે આખા જિલ્લાભરમાં આ કાર્યક્રમ યોજાશે અને પક્ષીઓની ચિંતા કરવાનો આ કાર્યક્રમ જેમાં સમગ્ર સમાજને એકત્રિત થઈ, સામેલ થઈ અને પક્ષીઓની ચિંતા કરવા અમે આહ્વાન કરીએ છીએ. આજે અમે પ્રાંત ઓફિસર સાહેબની ઓફિસે કુંડળ વિતરણ, ચકલીઓના મારા અને કબૂતરને એ બધાને કુંડળ વિતરણ માટેનું, પાણી પીવા માટે કુંડળ વિતરણ કાર્યક્રમ કર્યો. સવારમાં કલેક્ટર ઓફિસ સાહેબે કર્યો હતો ત્યાં, અને અત્યારે હાલ પાલનપુર ઓફિસ ડીસા પ્રાંત ઓફિસર સાહેબની ઓફિસે કર્યો છે. અને દરેક તાલુકા, દરેક જિલ્લાની દરેક પ્રાંત ઓફિસર અને દરેક મામલેદાર ઓફિસે અમે આ કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે પણ અહીંયા કર્યો અત્યારે હાલ, અને અમે લગભગ અહીંયા 100 કુંડ અને 100 અને ચકલીના મારા, 100 કબૂતરના માટેના એ બધા અમે વેચશું અહીંયા અને લોકો લઈ જાય છે પ્રેમથી. અને દરેક કવિ ચિનુભાઈ શિવલાલ શાહ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ તમારું સ્વાગત છે. હવે જોઈએ અન્ય સમાચાર. ડીસા ભીલડી મુડેઠા ટોલ ટેક્સ પાસે ટ્રેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. એક મહિલાનું ઘટના સ્થળે થયું મોત. ડીસા ભીલડી મુડેઠા ટોલ ટેક્સ પાસે ટ્રેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. એક મહિલાનું ઘટના સ્થળે થયું મોત. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર રહી છે. ગફલતભરી ડ્રાઇવિંગના કારણે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ આજે ડીસાના ભીલડી નજીક પાસે મુડેઠા ટોલ ટેક્સ પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં આજે સવારે એક્ટિવા પર પસાર થતા સ્ત્રી અને પુરુષને બેફામ રીતે ટ્રેલરે અફડેમાં લેતા, જેમાં મહિલાનું ટ્રેલરના પાછળના ભાગમાં ટાયરના નીચે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. ઘટનાને લઈને સ્થાનિકો સહિતના દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે અકસ્માતના પગલે ભીલડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર ભીલડીના રાજવીર સ્વામી અને કંચનબેન દવે એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેલર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા પર સવાર કરતા કંચનબેન ટ્રેલરના પાછળના ટાયરમાં નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત થયું હતું. તો બીજી બાજુ અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને નાસી ગયો હતો. સમગ્ર મામલે ભીલડી પોલીસે મૃતકની લાશને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. આજ રોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા 4 રસ્તા પ્રાથમિક શાળાના 2 નવીન ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખારીયા 4 રસ્તા પ્રાથમિક શાળાના 2 નવીન ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજ રોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા 4 રસ્તા પ્રાથમિક શાળાના 2 નવીન ઓરડાનું કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અને ખારીયા ગામના પનોતા પુત્ર કીર્તિસિંહ વાઘેલા અને ખારીયા ગામના સરપંચ અંદરસિંહ વાઘેલાના વરદ હસ્તે રિબિન કાપી 2 ઓરડાનું લોકાર્પણ કરી રૂમને ખુલ્લા મૂક્યા હતા. ત્યારે આ તબક્કે શિક્ષણને વધુ મહત્વ આપતા કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ પોતાની ગ્રાન્ટમાંથી વધુ 5 લાખ રૂપિયા શાળાનો વરંડો બનાવવા માટે ફાળવ્યા હતા. ત્યારે આ પ્રસંગે ગામના ધારાસભ્ય સહિત ગામના સરપંચ અંદરસિંહ વાઘેલા, ઉપસરપંચ સંગ્રામજી ઠાકોર, કાંકરેજ બીજેપી આઈટી સેલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ભરતસિંહ વાઘેલા, બલગામ ચેહરસિંહ વાઘેલા પત્રકાર, ગામના પૂર્વ સરપંચો, ખારીયા અને ખારીયા 4 રસ્તા શાળાના આચાર્ય અને શિક્ષકો, એસએમસી સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો સહિત ઉત્સાહી યુવાનો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે કોરોના ટેસ્ટિંગ તેમજ વેક્સિનનો કાર્યક્રમ યોજાયો. ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે કોરોના ટેસ્ટિંગ તેમજ વેક્સિનનો કાર્યક્રમ યોજાયો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર ડી બી મહેતા સાહેબના શ્રી માર્ગદર્શન હેઠળ આજરોજ અમીરગઢ તાલુકાના વેપારી મથક એવા ઇકબાલગઢ ખાતે એપીએમસી માર્કેટયાર્ડમાં કોરોના રસીકરણ અને કોરોના માટેના એન્ટીજેન ટેસ્ટનું આયોજન કરેલ, જેમાં એપીએમસીના તમામ વેપારીઓને રસીકરણ તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. આજ રોજ કુલ 40 વેપારીને કોરોના વેક્સિનેશન તેમજ એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢના મેડિકલ ઓફિસર ડોક્ટર રમીલાબેન ચૌધરી, સુપરવાઇઝર શ્રી દુર્ગેશ પ્રણામી તેમજ ભરતભાઈ પંડ્યા, કિંજલબેન ચૌહાણ, તમામ મેડિકલ સ્ટાફ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવેલ. એપીએમસીના તમામ સ્ટાફે તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ તથા ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરી ઉત્સાહમાં વધારો કરેલ. આજથી શરૂ થતા માતાજીના પાવન દિવસે ચૈત્રી નોરતાનો શુભારંભ થયો ત્યારે બનાસકાંઠા જિલ્લાના સુવિખ્યાત યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં આજે નવરાત્રીના પર્વને લઈને ગઢ સ્થાપન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ગઢ સ્થાપન કરવામાં આવ્યું. આજથી શરૂ થતા માતાજીના પાવન દિવસ ચૈત્રી નોરતાનો શુભારંભ થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સુવિખ્યાત યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં આજે નવરાત્રીના પર્વને લઈને ગઢ સ્થાપન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના વહીવટદાર એસજે ચાવડા દ્વારા ચૈત્રી નોરતાનું ગઢ સ્થાપન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીને લઈને 30 એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે ત્યારે આજથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રીમાં મા અંબાના મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મંત્ર ઉચ્ચારથી કરાઈ ગઢ સ્થાપના. અંબાજી મંદિરના ગઢ સ્થાપના મંદિરના પૂજારીઓ અને મંદિરના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજથી ચૈત્રી નવરાત્રિ 2078 સંવતનો આરંભ થયો છે. અંબાજી મંદિરમાં આજથી પરંપરાગત વેદોક્ત રીતે માતાજીની ગઢ સ્થાપના પૂજા, સવારે માતાજીની પૂજા, ગઢ સ્થાપના, સાયંકાલની પૂજા, બપોરે માતાજીનો રાગભોગ, તે જે રીતે ચાલે તે ટાઈમસર એ જ રીતે માતાજીની સેવા થશે. પરંતુ આજના સમયમાં કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારના હુકમ પ્રમાણે મંદિરની અંદર માઈ ભક્તો કોઈ યાત્રાળુઓને આવવા માટેની પરમિશન નથી, કારણ કે સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે. એટલા માટે સરકારશ્રીના આદેશથી મંદિરમાં કોઈ પ્રવેશ નથી. પરંતુ દરેક માઈ ભક્તોને, દર્શનાર્થીઓને નમ્ર વિનંતી કે આપના આત્માને જરાય દુઃખ કર્યા વગર તમારા બધાના વતી વિશ્વના કલ્યાણ માટે અમારાથી જે કંઈ બનશે માતાજીને આપના સૌ વતી પ્રાર્થના, અને આપના સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને ફરી જલ્દી તમને માતાજી એના પાસે બોલાવે એ રીતની અમે પ્રાર્થના કરીશું.
जयम बे विश्वनु सब मोटू शक्तिपीठ अंबाजी में चैत्री नवरात्रि निमित्ते मोटी संख्या में दर्शनार्थी आता हुए चालू साले कोरोना वायरस संक्रमण ने ध्यान राखी ट्रस्ट द्वारा मंदिर दर्शनार्थी माटे बंद राखवामां आवेल छे। आ मंदिर 13 तारीख थी एटले आज थी 30 तारीख सुधी मंदिर बंद रहेशे। दर्शनार्थीओ घरे बैठा दर्शन करी शके माटे ट्रस्ट व्यवस्था करी रह्यु छे। सवार सांजनी आरतीना दर्शन दरेक माताजीना भक्तो घरे बैठा करी शकशे। दांतीवाड़ा पांथावाड़ा स्टेट हाईवे पर वहेली सवारे ट्रक डिवाइडर साथे अथड़ाई, सदनसीबे जानहानि टळी। दांतीवाड़ा कॉलोनी खाते नवीन बनेल कोर्ट संकुल सामे वेली सवारे ट्रक डिवाइडर साथे धड़ाकाभेर अथड़ाई हती। सदनसीबे जानहानी टळी हती। अनेकवार मीडिया में अहेवाल प्रसिद्ध कर्यो होवा छतां हजू सुधी तंत्र गोर निंद्रा में होय एवुं लागी रह्युं छे। पांथावाड़ा दांतीवाड़ा स्टेट रोड पर रेडियम पट्टी स्टीकर न होवाने लीधे अनेकवार वाहन चालको अकस्मातनो भोग बनी रह्या छे। त्यारे फरी एकवार आजे वहेली सवारे दांतीवाड़ा कॉलोनी सिविल कोर्टनी सामे राजस्थानना बालोतराथी एरंडा भरीने ऊंझा जई रहेली ट्रक डिवाइडर पर चढ़ी गई हती। अगाउ पण आ जग्याए 10થી વધુ અકસ્માતો થવા છતાં પરિસ્થિતિ એવી જ છે। વાઘરોલ બિસ્માર હાલતમાં પડેલ સર્કલ નજીક શિફ્ટ તેમજ ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। જો કે ચંડીસરથી લઈને પાંથાવાડા સુધી આ રોડ ઉપર અનેકવાર તંત્રની બેદરકારીના લીધે અકસ્માતો થઈ ચૂક્યા છે। અગાઉ પણ દૂધનું ટેન્કર રેડિયમ પટ્ટીઓ ન હોવાને લીધે રાત્રિ સમયે ડિવાઇડર પર ચડી ગયું હતું, જેને લઈને અનેકવાર વાહન ચાલકો ભોગ બની ચૂક્યા છે। પરંતુ સ્ટેટ RNDB રોડ વિભાગના અધિકારીઓ દ્વારા ડિવાઇડર ઉપર એક જગ્યાએ રેડિયમ લગાવેલ ન હોવાથી અનેકવાર વાહન ચાલકો ભોગ બની ચૂક્યા છે। જ્યારે વાઘરોલ 4 રસ્તા ખાતે સર્કલને પણ રેડિયમ સ્ટીકર ન હોવાને લીધે અનેકવાર વાહનોની ટક્કરમાં લીધે છેલ્લા કેટલાય સમયથી તૂટેલી હાલતમાં છે। ત્યારે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આ બાબતની ગંભીરતાને લઈ તાત્કાલિક રેડિયમ સ્ટીકર તેમજ સર્કલને રિપેર કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। ડીસા તાલુકાના આસેડા ગામમાં PSC કેન્દ્રમાં રજાના દિવસે પણ તબીબોએ હાજરી આપી લોકોને કરી સેવા। સમગ્ર ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોના વાયરસથી બચવા માટે સરકારશ્રી દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક ઉપાય શોધી કાઢવામાં આવેલ છે। ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા તમામ વહીવટી તંત્રને કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે ખડે પગે ઉભા રહી કામગીરી કરવાની કડક સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં કોરોના મહામારીમાં અનેક તબીબો અને સ્ટાફની માનવતાભરી કામગીરી કરી વોરિયર્સ યોદ્ધા તરીકે સાબિત થઈ રહ્યા છે, ત્યારે આજે ડીસા તાલુકા આસેડા ગામમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ દ્વારા સુંદર સેવાઓ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસા હેલ્થ અધિકારી ડોક્ટર જિજ્ઞેશ સરિયાળીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સુંદર સેવાઓ આપવામાં આવી રહી છે। ત્યારે ડીસા તાલુકાના કોરોનાની પ્રથમ લહેરમાં આસેડા ગામમાં કોરોના વાયરસના કેસો નોંધાયા હતા। સમગ્ર આસેડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા સુંદર કામગીરી કરી આસેડા ગામને કોરોના મુક્ત ગામ બનાવ્યું હતું, જ્યારે આજે રજાના દિવસે પણ આસેડા PSC કેન્દ્રમાં માનવતા દાખવી પોતાની ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ગોસ્વામી દ્વારા તથા સ્ટાફ દ્વારા ખડે પગે ઉભા રહીને દર્દીઓને સારવાર આપી રહ્યા છે। જાત ગામે ભૂમિ સુપોષણ અને હિન્દુ નવ વર્ષ ચૈત્ર સુદ એકમનું ભાજપ અને RSS કાર્યકરો દ્વારા કાર્યક્રમ યોજાયો। જાત ગામે ભૂમિ સુપોષણ અને હિન્દુ નવ વર્ષ ચૈત્ર સુદ એકમનું ભાજપ અને RSS કાર્યકર દ્વારા કાર્યક્રમ યોજાયો। દાંતીવાડાના જાત ગામે આજે RSS અને ભાજપ યુવા કાર્યકરો દ્વારા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ચૈત્ર સુદ એકમ અને ચૈત્રી નવરાત્રી તેમજ ભૂમિ સુપોષણ અભિયાન અંતર્ગત વૈદ્યનાથ મહાદેવ જાત મંદિર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં દરેક ખેડૂતે પોતાના ખેતરમાંથી મુઠ્ઠી માટી લઈને આવેલ અને તે માટી પર કળશ મૂકીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। વધુમાં ગણપતભાઈ રાજગોરે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે હાઇબ્રિડ બિયારણો છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને માનવ જીવનને કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા અનેક રોગોથી મુક્ત બનીએ અને આજના આધુનિક યુગમાં રાસાયણિક અને ઝેરયુક્ત ખોરાક આરોગવાથી બચીએ અને ગામ અને દેશને રોગમુક્ત કરીએ તેવો સંકલ્પ લેવડાવ્યો હતો। તેમજ સ્વકાંતિભાઈ ખેમાજી રાજકોટ દ્વારા પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા ધરતીપુત્રોને ગૌમાતાની તસવીર ભેટ કરવામાં આવી હતી, તેમજ આવનાર તમામ કાર્યકરોને પ્રસાદી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ કોરોના ગાઈડલાઈન અનુસાર કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગણપતભાઈ રાજકોર, ચંદુભાઈ જોશી, ભરતભાઈ રાજકોર, લેરાભાઈ રાજકોર અને ભાજપ યુવા કાર્યકરો તેમજ સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિવાદાસ્પદ પોસ્ટરો લગાવનારાઓ વિરુદ્ધ હિન્દુ સમાજના આગેવાનો દ્વારા છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હાથ ધરાઈ તજવીજ। શાંતિ સૌહાર્દને ડોળવાનો હિન પ્રયાસ। છાપી બ્રિજ ઉપર મહંત નરસિંહાના સર તનને અલગ લખેલા પોસ્ટરો ચિપકાવતા હિન્દુ સમાજમાં રોષ। વિવાદાસ્પદ પોસ્ટરો લગાવનારાઓ વિરુદ્ધ હિન્દુ સમાજ દ્વારા છાપી પોલીસ મથકે ગુનો નોંધવા તજવીજ। બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મહંત નરસિંહાનંદના ફોટાવાળા પોસ્ટરોમાં આપત્તિજનક લખાણો લખી છાપી ઓવરબ્રિજ ઉપર સોમવારની રાત્રે કેટલાક વિરોધીઓ ચિપકાવી જતા
હિન્દુ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને આ કૃત્ય કરનારાઓ વિરુદ્ધ ગુનો નોંધવા લેખિત રજૂઆત કરતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના શિવશક્તિધામના મહંત નરસિંહા સરસ્વતી દ્વારા એક પત્રકાર પરિષદમાં મુસ્લિમ સમાજના મહાન પૈંગબર સાહેબ વિરુદ્ધ કથિત આપત્તિજનક ઉચ્ચારણો કર્યાના અહેવાલો બાદ મુસ્લિમ સમાજમાં રોષ ભરાયેલો જોવા મળ્યો હતો. તે દરમિયાન છાપી ઓવરબ્રિજ ઉપર મહંત નરસિંહા સરસ્વતીના ફોટો છાપેલા એક પોસ્ટરમાં તેઓ વિરુદ્ધ આપત્તિજનક સર તન સે અલગ જેવા શબ્દો લખેલા તેમજ તેમના ઉપર ચપ્પલ અને ક્રોસ કરેલા પોસ્ટરો રોડ ઉપર ચીપકાવી પગ નીચે રગદોવામાં આવ્યા હતા, જે બાબત મંગળવાર સવારે હિન્દુ સંગઠનોના ધ્યાને આવતા આ કૃત્યને લઈ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેથી આહીન પ્રયાસ કરનાર તત્વો વિરુદ્ધ રોષ વ્યાપી ગયો હતો, જેને લઈ કેટલાક યુવાનો દ્વારા આ કૃત્ય કરનારો સામે વિરુદ્ધ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી અને સીસીટીવીના ફૂટેજ મેળવી આવા શખ્સો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. કોમી એકલાસ સામાજિક સૌહાર્દ બગાડવા પ્રયાસ. વડગામ તાલુકા સહિત છાપી મંથક શાંતિ અને કોમી એકલાસ તેમજ સામાયિક સૌહાર્દ માટે જાણીતું છે. દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા મહંત નરસિંહ સરસ્વતીના વિરુદ્ધમાં આપત્તિજનક પોસ્ટરો ચીપકાવતા આ વિસ્તારમાં કોમી એકલાસના વાતાવરણને ડહોળવાનો હિન પ્રયાસ કરતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વડગામના છાપી ઓવરબ્રિજ ઉપર મહંત નરસિંહ સરસ્વતીના વિરુદ્ધમાં આપત્તિજનક લખાણવાળા પોસ્ટરો ચીપકાવતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ડીસામાં હિન્દુઓના ધર્મગુરુનું અપમાનજનક કાર્ય કરતા હિન્દુ સંગઠનોમાં રોષ. મુસ્લિમો દ્વારા આવું કૃત્ય કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. નગરપાલિકાના કર્મચારી કહેવા જતા મુસ્લિમો દ્વારા માર મારી ધમકી આપતા નોંધાઈ પોલીસ ફરિયાદ. હિન્દુ યુવા સંગઠન ભારત તેમજ નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા DYSP સાથે મુલાકાત કરી ફરિયાદ નોંધાઈ. આજે ડીસાના ગવાડી વિસ્તાર જે મુસ્લિમ વિસ્તાર છે ત્યાં આગળ આજે અમારા હિન્દુ સમાજનો એક નગરપાલિકાનો કર્મચારી સવારે ત્યાં જતા સફાઈ કામ કરતા તેમણે જોયું કે ડીસાના રોડો ઉપર ત્યાંના રોડો ઉપર અમારા જે ધર્મગુરુ છે હિન્દુ સમાજના ધર્મગુરુ એટલે કે યતિ નરસિંહદાદાસિંહ મહારાજ એમના ફોટાઓ રોડની સાઈડોમાં લગાવેલા રોડો ઉપર લગાવેલા એની ઉપર પાણી પિચકારી મારેલી આ અમારા હિન્દુ ધર્મ માટે બહુ દુઃખદ બાબત છે અને આવું કૃત્ય અમે હિન્દુ સમાજ ત્યાં ચલાવી લઈ લે આના માટે અમે અત્યારે ગવાડીમાં બધા ભેગા થયા છીએ. અમારા પોલીસ સ્ટેશનમાં પણ બધા ભેગા થઈને ફરિયાદ આપવા માટે આવ્યા છીએ અને અમારા એક કર્મચારીને પણ આ લોકોએ મુસ્લિમ બધા ભેગા થઈને એને ધમકી પણ આપી કે ભાઈ તારું સરકલમ કરી નાખવામાં આવશે જો તમે આ તું વચ્ચે નાટક કરશે તો હું આ લોકોને કહેવા માગું છું કે તમે વારે ઘડી જો આવા બનાવો આવા તમે ધતિંગો કરો છો તો હવે આ યોગ્ય નથી. હિન્દુ સમાજ આવું ક્યારે નહીં ચલાવી લે અને આના પછી જો આ બાબત આવી બાબત બંધ નહીં થાય તો આના માટે અમારા પાસે કઈ પછી જોવું રહેશે. પોલીસ ફરિયાદ કરી છે ત્યારે અમને પણ આશ્વાસન આપવામાં આવ્યું છે. DYSP પોતે અમને કીધું છે કે તમે આના માટે કોઈ ચિંતા કરતા નહીં અને જે બનાવ બન્યો છે એના માટે અમે પોલીસ તમારી સાથે છે અને આના માટે લીગલ એક્શન અમે લઈશું. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.